મારી તમને એક પણ એક પ્રાર્થના કહી કે તમે 54 ના તમે 108 કરો મંદિર, મને કાંઈ વાંધો નથી, મને કાંઈ વાંધો નથી, તમે જેટલા કરવા એટલા કરો. પણ એક વસ્તુ કહું કે ગામનો સાધુ કે ગામનો બ્રાહ્મણ જો દુઃખી થશે ને તો મંદિરમાં બેઠેલી મૂર્તિ અવશ્ય રડશે સાહેબ. ગામનો સાધુ દુઃખી ન થવો જોઈએ, ગામનો ભૂદેવ દુઃખી ન થવો જોઈએ. કદાચ તમે, હું તો ત્યાં સુધી કહું કે મંદિરે બધું ટાઈમસર થાય તો ભલે, નકર ભગવાન ભૂખ્યો રહેતો જ નથી બાપુ. થાળ ધરાવો, મને ગમે થાળ ધરાવો, પણ ગામનો સાધુ દુઃખી ન રહે, બ્રાહ્મણ દુઃખી ન રહે, એનું ધ્યાન રાખજો સાહેબ. તુલસીદાસજી માનસમાં લખે, ચારેય ભાઈઓના લગ્ન થયા, જનક મહારાજ દરેકને પ્રેરામણી કરે, ખૂબ કરિયાવર આપે છે, હાથી ઘોડા રથ બધું જ આપ્યું છે. સમય ઉપર સમય વીતે છે. 6 મહિના સુધી જાન જનકપુરમાં રોકાઈ, દરરોજ અવધપતિ જનક પાસે જાય અને કહે કે વિદાય આપો, વિદાય આપો, વિદાય આપો. પણ જનક મહારાજ રડતા રડતા હાથ જોડીને એમ કહે કે મહારાજ કાલે વિદાય આપીશ. ફરી પાછા બીજે દિવસે પ્રાતકાલમાં અવધપતિ સંધ્યા વંદન કરી અને જનક પાસે જાય, હાથ જોડીને કહે કે હવે બહુ સમય થયો, વિદાય આપો સાહેબ. જનક મહારાજ પાછા રડતા રડતા કે આજનો દિવસ રોકાઈ જાઓ, કાલે વિદાય આપીશ. કેવું, કેવી બાપુ પ્રસંગ! આપણે તો જાન આવે પેલા બધી તૈયારી કરી કે આ ક્યારે જ જશે સાહેબ, ટાઈમ નક્કી રાખીએ છીએ. અવધપતિ જનકને બહુ જ સમજાવે કે હવે બહુ સમય થયો, લગ્નની વિધિ પરિપૂર્ણ થઈ, હવે વિદાય આપો. જનક મહારાજ પાછા રડતા રડતા કહે કાલે અવશ્ય આપીશ. અવધપતિને ખબર પડી કે જનક મને વિદાય નહીં આપે, એટલે વિશ્વામિત્ર વશિષ્ઠ મહારાજને કહ્યું કે તમે સતાનંદને સમજાવો, જનકના ગુરુને, અને જો જનક ગુરુ વાક્ય ઉપર માને તો વિદાય મળે. વશિષ્ઠ મહારાજે સતાનંદજી મહારાજને વિનંતી કરી કે હવે બહુ જ સમય થયો છે, જાનને વિદાય આપો. સતાનંદ મહારાજ જનકજીને સમજાવે. જનક મહારાજ કહ્યું કે આવતીકાલે હું અવશ્ય બધાને વિદાય આપીશ. અને એક સમય એવો આવ્યો, ધબકતું હૃદય જનકને જે પ્રિય, આમ તો દરેક બાપને દીકરી પ્રિય હોય છે. રાતકાળનો સમય થયો, સંધ્યાકાળમાં ઋષિઓ સંધ્યા કરી રહ્યા છે, બ્રાહ્મણો વેદ ઘોષના નાદ કરી રહ્યા છે. જનક મહારાજે પોતાના સેવકોને કહ્યું કે એટલી પેરામણી કરો કે મારા જનકમાં હવે જનકપુરમાં કાંઈ બચવું ન જોઈએ. કેમ કે હવે મારું બધું જ લૂંટાઈ જવાનું છે, હવે બધું રાખીને શું કરીશ સાહેબ, હવે જે હું માનતો હતો, જે મને પ્રિય છે એ જ લૂંટાઈ જવાનું છે, હવે સંપત્તિને શું કરવી છે સાહેબ. પ્રાતકાલથી જનક મહારાજ રડે છે કે આજ મારી જાનકી, મારી દીકરી આજ વિદાય લેશે. સતાનંદ મહારાજ જનકને સમજાવે, ધીરજ ધરો, જ્ઞાની પુરુષ છે, શાસ્ત્રમાં જ્ઞાનીઓનો જો એક એક લિસ્ટ બનાવવામાં આવે તો એમાં સૌથી પહેલા જનક મહારાજનું નામ મોખરે છે બાબુ. એવા જ્ઞાની મહારાજ પણ જ્યાં દીકરીને જોવે ત્યારે ધ્રુષકે ને ધ્રુષકે રડે છે. તુલસીની કલમ થોડી વાર થંભાઈ ગઈ છે. બાપને દીકરી બહુ જ વાલી હોય છે, બહુ જ પ્રિય. ક્યારેક ક્યારેક મને એમ લાગે કે બાપ દીકરીને વડાવતો હશે ત્યારે બાપનું 5 વર્ષનું આયુષ્ય સાહેબ ઓછું થઈ જતું હશે. સર્વસ્વ ગણો, જે પણ ગણો, બાપ માટે દીકરી હોય છે. હું એમ નહીં કહું કે મા માટે દીકરી નથી, પણ બાપને વધારે લાગે સાહેબ.
આપણે ભાગ ન પાડીએ, પણ માને દીકરાનું વધારે લાગે થોડુંક, દીકરીનું બાપને વધારે લાગે. ક્યારેક ક્યારેક એવું સમજાયું છે, એવું સાંભળ્યું છે કે બાપ ક્યારેક રાત્રિના સમયે કામ ધંધે ગયા હોય, અથવા તો કોઈ કારણોસર બહાર ગયા હોય બાપુ, અને બાપને મોડું થાય તો બધા જ ઘરમાં સૂઈ જાય, દીકરી જાગતી હોય કે આજ મારા બાપ હજુ નથી આવ્યા, સાહેબ વધારે ચિંતા હોય. બાપ જ્યારે દીકરીને વળાવે અને દીકરીની જાન જ્યારે વિદાય લે, અને પછી સાંજના સમયે આખું કુટુંબ કોઈ તપેલા ગોતતું હોય ને, કોઈ વાટક્યું ગોતતું હોય ને, કોઈ થાળીયું ગોતતી હોય ને, કોઈ ચમચ્યું ગોતતા હોય ને, કોઈ કંઈક આ ખૂટ્યું ને કોઈ કંઈક આ ખૂટ્યું, બાપને કોઈ પૂછે શું ખૂટ્યું ત્યારે એટલું જ કહે કે હવે મારી દીકરી એક જ ખૂટે છે સાહેબ, હવે શું બધું ભેગું કરીને કરવાનું, જે હતું એ તો લૂંટાઈ ગયું સાહેબ. જનક મહારાજની આંખમાં આંસુ છે. આપણા સાહિત્યકારોએ આપણા આપણા દેશી પરંપરામાં તો કહ્યું કે બાપનું કાળજું એટલે દીકરી છે, બાપનું ધબકતું હૃદય સાહેબ. કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી દીકરાને અને બાપને સ્વાર્થ હોય છે, બાપને એમ હોય કે મારી છેલ્લી અવસ્થામાં મને દીકરો પાલવશે, અને દીકરાને એમ હોય કે બાપની સંપત્તિ મને માં છેલ્લે અવસ્થા મળશે. પતિ પત્નીમાં સ્વાર્થ હોય, પણ એક સૃષ્ટિનું જગતનું એક પાત્ર એવું છે બાપ અને દીકરીનું નિસ્વાર્થ પાત્ર. પવિત્ર પાત્ર સાહેબ, 15 વર્ષની 20 વર્ષની આમ હરિણીની જેમ મોટી કરી હોય, અને પછી એક દિવસ એવો આવે સાહેબ કે એમ એક જ મિનિટમાં કન્યાનું દાન થઈ જાય, અને કેવી દીકરી 20 વર્ષથી રહી હોય અને એક જ મિનિટમાં બાપ દાન કરે. આપણે ત્યાં તો સંતો એમ કહે કે કોઈ સંપત્તિમાં સાઈનની જરૂર પડે, સાહેબ દીકરી આલતી થાય ને ત્યારે બાપને કહેતી જાય, હું સાઈન નહીં, મારા 2 પોંચા તને આપીને જવું, હવે મારું કાંઈ નથી, એવું બધું જ આપી જાય સાહેબ, 2 આમાં હાથના, મારું કાંઈ નહીં. કેટલી મર્યાદા આવી જાય એની અંદર, એક એક રાત્રિમાં સાહેબ. બાપના ત્યાં તમે જો હરણાની જેમ રમી હોય, નાચી હોય, કૂદી હોય, ન એને ક્યારે માથે નાખવાની ખ્યાલ હોય, પણ છતાંય લગ્ન થાય ત્યારથી એને બધી જ મર્યાદો આવી જાય, એને એટલું જ લાગે કે મારું જે થવું હોય થાય, પણ મારી બાપની આબરૂ ન જવી જોઈએ સાહેબ, એટલું દીકરીનું હોય. એ જનક મહારાજ હજુ તો જાનકીને જોયા જ નથી સાહેબ, અને ધ્રુસકે ને ધ્રુસકે એટલી એટલી કથા છે કે એના એના મહેલમાં એક થાંભલો હતો ને, થાંભલાને પકડી પકડીને જનક મહારાજ રડે છે, સતાનંદજીને સમજાવે, ગુરુ સમજાવે, આજ ગુરુ પણ સમજમાં નથી આવતા દીકરી પાસે. બાપુ જ્ઞાની પોતે છે, એટલે બાપ અને દીકરીનો પ્રેમ એ તો બહુ શુદ્ધ પ્રેમ છે આ જગતનો, કરુણામય પ્રેમ છે બહુ જ. તમે જુઓ તો બાપનું બહુ જ લાગે દીકરીને સાહેબ. ક્યારેક ક્યારેક એવું પણ બને કે ઘરમાં પત્નીને ન ખબર હોય કે ધણીની વસ્તુ ક્યાં પડી છે, જસમા ક્યાં પડ્યા છે, એના વસ્ત્રો ક્યાં પડ્યા છે, પણ દીકરીને નાનામાં નાની ખબર હોય છે સાહેબ, બધી જ ખબર હોય,
મારા બાપની વસ્તુ ક્યાં પડી છે? અને દીકરી જ્યારે વિદાય થાય ને પછી મને એટલી ખબર છે કે 12 મહિના સુધી તો બાપને ક્યાંય ચેન નથી પડતું. થોડીક વાર થાય ને એને યાદ આવે, થોડીક વાર થાય ને યાદ આવે, થોડીક વાર થાય ને યાદ આવે, કારણ કે એને ટેવ પડી ગયો હોય દીકરીને બૂમથી બોલાવ. પછી તો ના હોય તો એ સહજ રીતે બોલાવાય, હા સહજ રીતે થઈ જાય. જનક મહારાજ માં સીતાને જાનકીને વડાવે છે, પુત્રીને સુનૈયાજી થોડીક સંસ્કારની માં શિખામણ આપે. જાનકીજીની આંખમાં બહુ જ આંસુ છે. જનક મહારાજને જ્યાં જોવે માં જાનકી, અહીંયા એક ઉલટી પરિસ્થિતિ થઈ છે કે દીકરી જ્યારે સાસરે જતી હોય ત્યારે બાપ એને થોડીક રાહત આપે, સમજાવે, માં સમજાવે. અહીંયા બાપની દશા એવી થઈ કે આજ જાનકી હવે જનક મહારાજને સમજાવે છે. બાપ તમે ચિંતા ન કરો મારી, હું આપના કુળને નહીં, હું જે કુળમાં જઈશ એ કુળને તાળી દઈશ, એટલું જ્યાં કહ્યું છે. અને આપણે ત્યાં દીકરો એક કુળ તારે, સંસ્કારી દીકરી બે કુળને તારી દે છે. જનક મહારાજ છેલ્લે સીતાજીને એક નાની એવી શિખામણ આપે છે. તુલસી લખે છે જે મને તમે આજે આધુનિક યુગમાં બધાની જરૂર પડે છે. જનક મહારાજ માં જાનકીને ધ્રુષકે ને ધ્રુષકે રડતા જોઈને બે ચાર શબ્દોમાં કર્યાવર રૂપી, કર્યાવર તો પુષ્કળ આપ્યો છે, તમે આપજો ઈશ્વરે તમને આપ્યો હોય તો, પણ જે શિખામણ જનક મહારાજે જાનકીને આપી છે એ તુલસીએ લખી છે, બે ચાર શબ્દો છે, હું તમને તમે ચોપાઈ ગાઈશ ત્યારે તમે સમજણમાં આવી જશે. એનું મારે વર્ણન નથી કરવું, બહુ ચોપાઈને બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. તુલસી લખે છે, સાસુ સસુર ગુરુ સેવા કરહુ, સાસુ સસુર ગુરુ સેવા કરહુ, પતિ રૂખ લખિયા યસુ અનુસરહુ, પતિ રૂખ લખિયા સસુર ગુરુ સેવા કરહુ, સાસ સસુર ગુરુ સેવા કરહુ, પતિ રૂપ લખિયા યસુ અનુસરહુ. સાસ સસુર ગુરુની સેવા ત્રણ શબ્દો, અને પતિ વિચાર સાથે મળીને રહેવું એવા ચાર પ્રકારની સેવા. મને એમ લાગે બાપુ કે આ ચાર પ્રકારની સેવા ચાર વેદ સમાન છે. કલિકાલમાં કે કોઈ વેદ નહીં ભણે, શાસ્ત્ર નહીં ભણે, કે રામાયણની કથા નહીં સાંભળે તો ચાલશે, પણ આ ચાર સૂત્રો આખી રામાયણમાંથી પકડી લે. સાસ સસુર અને ગુરુ એટલે માતા પિતા આવી ગયા અને ગુરુ આવી ગયા, ત્રણેય. અને છેલ્લે જેને આપણે વળ્યા હોય એના વિચારો સાથે ચાલવું, બાયો ના સડાવી એવી કંઈક વાત છે આમાં. હામે હામે દરરોજ સવારમાં જનક મહારાજ માં જાનકીને વિદાય આપે છે. તુલસીએ તો ત્યાં સુધી બાપુ લખ્યું કે જનક મહારાજ રડી શકતા નથી ને, જાનકીને દુઃખી જોવે ને એટલે પીતાંબરનો પાલો ઊંચો કરી અને આમ પીતાંબરમાં મુખ નાખી નાખીને રડે એવી કથા છે. સતાનંદજી સમજાવે છે. આ બાજુ શ્રુતકીર્તિ માંડવી અને ઉર્મિલાને પણ વિદાય અપાઈ છે. જનકપુરની જેટલી પણ કન્યાઓના લગ્ન થયા બધી જ કન્યાઓને વિદાય અપાઈ. અંતે છેલ્લે જનક મહારાજ
અવધપતિના ચરણોમાં મસ્તક મૂકીને હાથ જોડીને પ્રાર્થના કરે કે હે અવધપતિ, હું મારી દીકરી આપને અર્પણ નથી કરતો, પણ મારું ધબકતું હૃદય હું આપને અર્પણ કરું છું. અને સામે અવધપતિ પણ હાથ જોડીને કહે કે જનક, સીતા કેવલ તમારી દીકરી નથી, આજ સુધી કદાચ તમારી દીકરી હતી, પણ આજથી હવે જાનકી પણ મારી જ દીકરી છે, હું એને દીકરીની જેમ રાખીશ. એવું બસ સમાજમાં આ આવી જાય ને એટલે બધા જ પ્રશ્નો સોલ્વ થઈ જાય છે. આપણે, હું તમને દરેક માતાઓ અને દરેકને માતાઓને ખાસ પ્રાર્થના કરું છું કે તમારી દીકરીને તમે દીકરીની જેમ સાચવો છો. જ્યારે પુત્રવધુ ઘરમાં આવે ને જો પુત્રવત્રુની અંદર દીકરીના દર્શન થાય તો સમજવાનું ઈશ્વર બહુ નજીક છે. સાહેબ, સદગુરુની કૃપા આપણી ઉપર ઉતરી છે. દીકરાની વહુની અંદર દીકરીના દર્શન કરો છો, એવો ભાવ પ્રગટ કરો. પુત્રવધુ પુત્રવધુ જ થઈને રહે, પણ ભાવ દીકરીનો હોવો જોઈએ. જનક મહારાજે માં જાનકીની વિદાય આપી. સુનૈયાજી રડે છે. અયોધ્યા વાસીઓ જનકપુરથી હવે વિદાય લે છે. જનકપુર આખું રડે છે. કોઈને જાનકીની વિદાય આપવું ગમતું નથી, પણ અસ્તિત્વએ જે નિયમ બનાવ્યા છે એને આપણે સ્વીકારવા જ પડે. દીકરીની વિદાય બાપના ઘરે દીકરી ન શોભે એવું ખાલી કહેવતો આવી છે. ખરેખર મને ક્યારેક ક્યારેક એમ થાય કે દીકરી બાપના ઘરે શોભે, પછી એ શોભ્યા પછી એ શોભને પણ વધારે શોભાવે એના માટે પિયર છે. દીકરી બાપના ઘરે શોભે પણ પાછી સાસરે જાય એટલે વધારે શોભે એવું આપણા સંતો કહે છે. માં જાનકીની વિદાય થઈ. જાન જનકપુરથી નીકળી.